નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યાકુંજ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટાટ એચએસ એટલે હાયર સેકન્ડરી પરિણામ બાદ આવ્યા ખરાબ સમાચાર. મિત્રો, ગઈકાલ જે પરિણામ આવી ગયું છે મિત્રો 5:30 વાગ્યાની આસપાસ, ત્યાં બાદ એક મહત્ત્વના ખરાબ સમાચાર આવ્યા છે, એના વિશે વાત કરીશું. તમે જો આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યાકુંજ ચેનલ પર પહેલીવાર આવી ચેનલ વિશે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પૂરવાર કરવામાં આવશે. કોઈપણ ભરતી આવે તેની જાણ કરવામાં આવશે. ગ્રામર લેવાની, શહેરી લેવાની, કેન્દ્ર લેવાની હોય અથવા કોઈ પરિપત્ર આવે, ઠરાવ થાય, કોઈ પણ ઉમેદવાર વિદ્યાર્થી માટે ઉપયોગી બને તેવી સંપૂર્ણ માહિતી તમને આ ચેનલ પૂરવાર કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો જય મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયો શરૂઆત કરી છીએ. મિત્રો, તમને કહ્યું તેમ ટાટ એચએસના ખરાબ સમાચાર આવ્યા છે. તે પહેલાં મિત્રો જીસેટ એક્ઝામ તૈયારી કરી આવ્યો. મિત્રો, જીસેટની એક્ઝામ 26 નવેમ્બર 2023 લેવામાં આવી છે. મિત્રો, જીસેટ જે આસ્ટે ફોર્મમાં શરૂ થઈ ગઈ છે. મિત્રો, 21 ઓગસ્ટ 2023થી 11:00 વાગ્યાથી મિત્રો 16 સપ્ટેમ્બર સુધી તમે ફોર્મ ભરી શકો છો. મિત્રો, તે પરીક્ષાનો સમયગાળો હશે મિત્રો 3 કલાકનો હશે. તે 3 કલાક પેપર આવશે. પરીક્ષાનો સમય છે 1 કલાક 9:30 થી 10:30, જ્યારે પેપર 2માં મિત્રો 10:30 થી 12:30 વાગ્યા સુધી પેપર લેવામાં આવશે. મિત્રો, જો તમે તૈયારી કરતા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, જીસેટના સંપૂર્ણ પેપર 1, પેપર 2, પેપર સોલ્યુશન મેચ કરવામાં આવશે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલુ મિત્રો, બધા સમય બગાડતા વિડીયો શરૂઆત કરીએ છીએ. મિત્રો, તમે જોઈ શકો છો કે કુલ 200માંથી 120 ગુણ લાવનાર માત્ર 0.01% ઉમેદવારો સફળ રહ્યા. 42,825 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. રાજ્યની 11-12 સ્કૂલોમાં શિક્ષક માટે લેવા ટાટ એચએસનું 42.10% પરિણામ આવ્યું. તમે જોઈ શકો છો મિત્રો કેટલાક ઉમેદવારો કેટલા ગુણો આવ્યા. 120થી વધુ 1,032.1% છે. 100થી વધુ મિત્રો 9,666, 80થી વધુ 29,118, 70થી વધુ 72,825 જેટલા ઉમેદવારો પાસ થયા છે. આ મિત્રો તમે જોઈ શકો છો કે ન્યાસ સહાયક તરીકે દ્વિસ્તરીય પરીક્ષા લઈને ઉમેદવારો ભરતી કરવાનો હોય છે. તે કાયમી ધોરણે ભરતી કરવાની જોઈએ. કાયમી ભરતી માટે જુદા જુદા સ્થળો રજૂઆત પણ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો લેટેસ્ટ અપડેટ આવી ગયા છે. મિત્રો, માત્ર 42.10% ઉમેદવારો પાસ થયા છે. થેન્ક યુ વેરી મચ.